બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ઓક્સિજનનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે, તેના કરતાં અનેક ગણો ઓક્સિજનનો ઉપયોગ કોવિડ દર્દીઓ માટે થઈ રહ્યો છે, જેના કારણે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ કોરોના સંકટના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, જેમાં કોરોના વાયરસની બીજી લહેર અતિ ઝડપથી ફેફસામાં પહોંચી રહી છે અને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા ગૂંગળા મનથી દર્દીઓના મોત થઈ રહ્યા છે। જો કે બનાસકાંઠામાં હાલમાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ ઓક્સિજનની અછતને લઈ થરાદવાસીઓ આગળ આવ્યા છે। કોરોનાથી સંક્રમિત દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન મળી રહે તે માટે થરાદ તાલુકાના ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ફાળો ઉઘરાવવાની મુહિમ હાથ ધરી છે, જે અંતર્ગત 12 લાખ જેટલો ફાળો એકત્રિત કરવાનો ટાર્ગેટ છે। તો આ તરફ ફાળો એકત્રિત કરવા સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને અપીલ કરાઈ રહી છે, જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત, અજય ઓઝા, વનાજી રાજપૂત, આંબાબાઈ સોલંકી, ડૉક્ટર મહેશદાન ગઢવી સહિત થરાદના આગેવાનોએ ફાળો એકત્રિત કરવા માટે મુહિમ હાથ ધરી છે। થરાદ ખાતે ઓક્સિજનની તંગી ના સર્જાય એના માટે કરીને એક વિચાર આવ્યો કે ભાઈ સાથે મળીને સર્વે સમાજના આગેવાનો ઓક્સિજનની બોટલ આપે પૂરી પાડીએ, જેનાથી કોઈ લોકોને ઓક્સિજન આજે જે રીતે દેખીએ છીએ કે દરેક જગ્યાએ ઓક્સિજનની ઉણપના લીધે ઘણા બધાના જીવ ગુમાઈ રહ્યા, એના માટે કંઈ થરાદના લોકોના જીવ ના ગુમાવવા પડે એના માટે સાથે મળી નક્કી કર્યું અને વિચાર રજૂ કર્યો અને બધા સેવાભાવી લોકોએ દરેક સમાજના એમનાથી શક્ય બને એટલું આની અંદર દાન કર્યું છે અને 100 જેટલી બોટલો થરાદના લોકોની સેવા માટે બધા ભેગા એકઠી કરી છે। હવે એને 2 દિવસ સુધી આપણે થરાદમાં આવશે અને દરેક લોકોના સુધી દવાખાનામાં દરેક લોકોને કોઈને ઓક્સિજનની ઉણપ ના આવે, દરેક દવાખાનામાં કે જ્યાં પણ જરૂર પડશે સરકાર કહેશે ત્યાં ઓક્સિજનના બાટલા પૂરા પાડીને લોકોના જીવ બચાવવા માટે મદદરૂપ થવા માટે સૌ સાથે મળીને આ એક અભિયાન ઉપાડ્યું।